સાહેબ, માથું ક્યાં દુખે તો સામાન્ય કહેવાય? સામાન્ય રીતે આપણે ઘણી વખત આ લમણાનો ભાગ દુખતો હોય, કેટલાકને આગળનો ભાગ કપાળનો ભાગ છે દુખતો હોય, કોકને ઉપરનો તાલકાનો ભાગ દુખતો હોય, એટલે અલગ અલગ માથાની જે રચના છે એમાં અલગ અલગ જગ્યાએ દુખતું હોય, તો એવું આપણે કોઈ કહી શકીએ કે ભાઈ આ જગ્યાએ દુખતું હોય સામાન્ય કહેવાય, અહીં દુખતું હોય સામાન્ય કહેવાય, અથવા તો એવું કંઈ હોય છે કે નહીં? નિલેશભાઈ, આપણે જે રીતે હમણાં આગળના પ્રશ્નમાં પૂછ્યું કે ભાઈ ચાલો પેટનો દુખાવો તો ગેસના કારણે થતો હોય છે, કબજિયાતના કારણે થતો હોય છે, બરાબર. માથાનો દુખાવો જ્યારે આપણે વાત કરીએ ત્યારે મિત્રો આયુર્વેદને થોડું સમજીએ, જાણીએ, આપણી અત્યારે નોટબુકમાં અને પછી આપણા વ્યવહારમાં એનો ઉપયોગ કરીએ. તો મિત્રો, આપણું જે શરીર બહારથી જે જોઈએ છે, આયુર્વેદ એને ત્રણ વિભાગમાં વહેંચે છે, ત્રિદોષ, વાયુદોષ, પિત્તદોષ અને કફદોષ. તો સામાન્ય રીતે પેટના રોગો વિશે, આપણા આખા શરીરના રોગો વિશે વિચારીએ તો જે પેટનો નીચેનો ભાગ, આંતરડાનો ભાગ છે, વાયુનો ભાગ છે. પેટનો વચ્ચેનો એટલે કે જઠર, આમાશય, એ પિત્તનો ભાગ છે. અને પેટનો ઉપરનો એટલે ફેફસા, એ કફનો ભાગ છે. તો મિત્રો, તમે પણ આ ડિવિઝન ત્રિદોષ પ્રમાણે વાયુદોષ, પિત્તદોષ અને કફદોષ એ મુખ્ય ત્રણ કારણો, આયુર્વેદ નિલેશભાઈ હંમેશા એવું ઈચ્છે છે કે બીમારીનું લિસ્ટ ઘણું લાંબુ થવાનું છે, ઘણું લાંબુ થઈ ગયું છે, હજુ નવા નવા રોગો વધતા જવાના છે. તો એ બધા રોગોનું મૂળ કારણ તો આ વાયુ, પિત્ત અથવા તો કફ જ હોવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે નોટબુક છે, એક સરસ નાનો એક ડાયાગ્રામ ડ્રો કરી લો તો તમને માથાનો દુખાવાનું કારણ પકડવું સરળ બની જશે. જેમ કે આપણે આગળનો જે ભાગ કહીએ ને એને ગુજરાતી સાદી ભાષામાં આપણે લમણા કહીએ, અને લમણા હંમેશા ભરાઈ જતા હોય છે, તો એ છે ને કફની બીમારી છે. કોઈ ઠંડુ વાતાવરણ, ઠંડુ ખોરાક, ઠંડુ પ્રવાહી પીવાના કારણે માથાના લમણા પકડાઈ જાય, જેને આયુર્વેદની ભાષામાં કફ કહેવાય છે. તો સામાન્ય આપણને એકવાર ખ્યાલ આવી ગયો કે આ માથાનો દુખાવો કફના કારણે છે, તો સામાન્ય બામ લગાવવાથી પણ એ દુખાવો મટી જશે. હવે વચ્ચેનો ભાગ, ઉપરનો ભાગ, જેને આપણે તાળવું કહીએ છીએ, તો સાદી ભાષામાં આપણે શું કહે, તાળવું તપે છે, મીન્સ કે તાપ લાગે છે. તો બહારનું સૂર્યતાપ, તડકો, બફારો, ગરમી, પરસેવો, આ બધા તાળવાને નુકસાન કરનાર દ્રવ્યો છે અને આયુર્વેદ તરીકે પિત્તનું કારણ છે. તો એ પ્રકારના માથાનું દુખમાં ગુલાબ શરબત, વરિયાળી શરબત, ગુલકંદ કાંઈ પણ લઈ લેશું તો આપણને માથાનો દુખાવો મટી જશે. ત્રીજું, પાછળનો ભાગ, જેને સાદી ભાષા આપણે ખોપરી કહીએ છીએ, અને હંમેશા ખોપરી છે ને ભમતી હોય છે, એ વાયુનું કારણ હોય છે. તો મિત્રો, આગળનો ભાગ એ કફનો ભરાવો, વચ્ચેનો ભાગ એ પિત્તની ગરમી, અને પાછળનો ભાગ, ખોપરીનો ભાગ, એ વાયુના કારણે વિચલિત થતું હોય છે. તો સામાન્ય ખોપરી આપણે જોઈએ, ઘણીવાર ચક્કર આવતા હોય, આંખે અંધારા આવતા હોય, માથું ભારે લાગતું હોય, તો એ બધું વાયુના કારણે હોય. અને આ પ્રકારના વાયુના કારણે થતા માથાના દુખાવામાં સામાન્ય કોઈ પણ પ્રકારનું ક્યારેક એરંડિયું પી લઈએ, ક્યારેક હિંગ ચાટી જઈએ, તો વાયુ નીચેની બાજુ ઉતરી જશે, તો માથાનો દુખાવો સદંતર મટી જશે. તો જ્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ ત્યારે આપણે માથાનો દુખાવો લઈને જઈએ છીએ, પણ હવે તમે જે ડાયાગ્રામ ડ્રો કરેલો એ પરથી તમને સમજાઈ જશે કે આગળનો માથાનો દુખાવો કફના કારણે, ઉપરનો માથાનો દુખાવો પિત્તના કારણે, અને પાછળનો માથાનો દુખાવો વાયુના કારણે હોય છે. તો વાયુ, પિત્ત અને કફ એ જો આપણી તાસીર પ્રમાણે, આપણા વાતાવરણ પ્રમાણે, આપણી પ્રકૃતિ પ્રમાણે આપણે સમજી જઈએ તો એનો ઉપચાર પણ એકદમ સરળ થઈ જશે.